આજની દારૂ મંદીની નીતિ એ નકામી છે, ભ્રષ્ટ છે, અપકારાજને વધારનારી છે. માટે એને બંધ કરીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિની નીતિ યુવાધનને ધ્યાનમાં રાખીને લાગવી જોઈએ. ગાંધી વિચારો દિલ્હીમાં કેમ નથી? ગાંધી વિચારો મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યાં કેમ નથી? મારો પહેલો જ, મારી વિધાનસભા આવશે તો વિધાનસભાના ફ્લોરમાં પહેલો કાયદો પસાર કરવાનો એ હશે કે આજની આ કૃત્રિમ અને ભ્રષ્ટ દારૂબંધીની નીતિ બદલીને વૈજ્ઞાનિક પદ્ધતિએ સારી નીતિનો અમલ થશે. નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં જે શરાબબંધી છે તે શરાબબંધીને મુક્ત કરવામાં આવે તેવી માંગો તો ઘણી વખત ઉઠી ચૂકી છે અને હવે તેની પર ચર્ચા પણ ખુલ્લામાં થવા લાગી છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ શરાબ મુક્તિની વાત કરી છે અને આજે તો વડોદરામાં તેઓએ જણાવ્યું કે જો તેમની ભવિષ્યમાં સરકાર બને તો સૌથી પહેલા કાયદામાં શરાબને મુક્ત કરવામાં આવશે, શરાબબંધી હટાવી દેવામાં આવશે. ગુજરાતની સ્થાપનાની સાથે જ ગુજરાતમાં શરાબબંધી નાખી દેવામાં આવી હતી. શરાબબંધીનો જે કાયદો છે 1949નો કાયદો છે અને તે જ કાયદા અનુસાર ગુજરાતમાં 1960માં શરાબબંધીને કડક રૂપે અમલ કરવામાં આવી હતી અને આ કાયદામાં શરાબની વેચાણ કરવું ગુનો બને છે, શરાબનું સેવન કરવું ગુનો બને છે અને શરાબનું સેવન કરીને રાજ્યમાં જો પ્રવેશ પણ કરવામાં આવે તો તે પણ ગુનો બને છે તેવી વાત કરવામાં આવી હતી. પરંતુ એક તસવીર એવી પણ છે કે રાજ્યમાં શરાબબંધી હોવા છતાં પણ હજારો કરોડ રૂપિયાનો શરાબ વેચાય છે અને પોલીસ તેને પકડે પણ છે અને તેનું નાશ પણ કરે છે. એટલે શરાબબંધી માત્ર કાગળ પર છે એવું પણ લોકો ચર્ચા કરે છે અને હવે એક વર્ગ એવો પણ તૈયાર થઈ ગયો છે જે શરાબબંધી હટાવી દેવાના મૂળમાં છે અને તેને લઈને વર્ષ 2018માં હાઈકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી અને તેની જે સુનાવણી છે તે પણ હાલ પેન્ડિંગ છે. 3 લોકોએ આ અરજી કરી હતી કે રાજ્યમાં શરાબબંધી હટાવી દેવામાં આવે, કેમ કે શરાબ પીવું એ મારો અધિકાર છે, એકલામાં જો હું શરાબનું સેવન કરું તો મને કોઈ ના રોકી શકે તેવી તેમણે પણ તે દલીલો પ્રસ્તુત કરી હતી. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં હવે જે ચર્ચા છે તે પેન્ડિંગમાં છે. પરંતુ આજે વડોદરામાં બુદ્ધિજીવીઓનું એક વર્ગ મળ્યું હતું અને ત્યાં પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત હતા. સૌથી પહેલાં શંકરસિંહ વાઘેલાએ આ જે બુદ્ધિજીવી વર્ગ એકત્રિત થયા હતા તેમને શરાબબંધીથી શું શું ફાયદા છે, શું શું નુકસાન છે, કેમ શરાબબંધી હટી જવી જોઈએ તે તમામ વસ્તુઓ પર તેમણે વાત કરી હતી ને ત્યારબાદ જે બુદ્ધિજીવી વર્ગ છે તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તમે પણ સાંભળો રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે શરાબબંધી હટાવવાના મુદ્દે અને ત્યારબાદ લોકોના કયા કયા પ્રકારના સવાલો હતા તે પણ તેમણે જવાબ આપ્યા છે. લોકશાહીમાં ગવર્મેન્ટ સરકાર શાસન બધા કારણો માટે એ જવાબદાર હોય. ટીવી ચેનલમાં કોને માન્યતા આપવી, ના આપવી, એજ્યુકેશનમાં કયા કોર્સ કઈ કોલેજ શરૂ કરવાની કે ન કરવાની, ગેસ આપવો ના આપવો, રેલવે આમથી લઈ જવી આમથી, કે અનેક એવા વર્ષોની વાત જે તે સંદર્ભમાં કરી હોય એ વાત આજના સંદર્ભમાં સાયન્ટિફિક ન પણ હોય. હું પબ્લિક લાઈફમાં ઘણા વર્ષોથી પબ્લિક લાઈફમાં જોઈન થયો હતા ત્યારથી
जेने लीकर कहवाय दारू इन्होंने इंडिया के इंडिया की बाहर क्या है कोई ठेका એનો ઉપયોગ સમજો આપણે બધા આ મારો બહુ પ્રમાણિક ને વર્ષોથી નિર્ણય કર્યો એમાં આ દિન સુધીમાં આટલું પણ અને મારો પરિવાર ઉપયોગ કરે એ પણ મને ન ગમે ગુજરાત હું મારે પરિવાર ગણતો હોઉં મારો ગુજરાત પરિવાર પણ આવો ઉપયોગ કરે મને ન ગમે કોઈ એમ માને કે આ અઢાવાની પાછળ ગુજરાતના બધાને નશેડી કરી દેવાના છે ના બધે કાલ્પનિક વાતો છે તમે માનો છો એવું બધે ચાલતું નથી હું માનું કે મારું પરિવાર ન પીવું પણ મારા દીકરાઓ ક્યાંક ને ક્યાંક પી જતા હોય મને ખબર ન બ્રહ્મા કોઈએ નહીં દેવું જોઈએ પણ ગુજરાતમાં 1960 જાતી બન્યું ત્યારથી મહારાષ્ટ્ર મુંબઈ રાજ્ય મેં ગુજરાત એ જ મહારાષ્ટ્ર ગઈકાલે એટલે 1 મે 1960 પહેલા મુંબઈ રાજ્યના આપણે ભાગીદાર ત્યાં દારૂબંધીની નીતિ અમલમાં નથી મહારાષ્ટ્રમાં ગુજરાતમાં 60 થી સ્ટ્રિક્ટલી અમલમાં છે બહુ કડક રીતે અને નીતિ કર્યા પછી નીતિ કાગળમાં રહે અને ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ કચરો લીકેજીસ હોય લીકેજીસ તો સક્સેસ ના થવા આપણે ભૌગોલિક રીતે વી આર કનેક્ટેડ વિથ દમણ ડાયરેક્ટલી એક ડબલું આપતા હોય એટલે દમણ ટેરિટરી થાય ત્યાં તમે ગમે તે કરો તો કઈ આવો તો તમે પણ અંદર સેલવાસ બિલકુલ આબુ ઉદયપુર ઇવન બોમ્બે તમે મુંબઈ જાઓ તો આપણા બહેનભાઈ ત્યાં રહેતા હોય ત્યાં તો નો પ્રોબ્લેમ ભલે તમે ગુજરાત એટલે આ આર્ટિફિશિયલ બંધીની પોલિસી જે છે એ લીકેજીસવાળી પોલિસી જેમાં સફળતામાં તકલીફ પડે બહુ સ્ટ્રીક રાખતો એમાં કરપ્શન વધે એ સરકાર વધારે સ્ટ્રીક રહે તો આપતા વધી જાય એટલે આવી નીતિ જે નીતિથી હું ભરૂચ ગયો હતો ત્યાં લગભગ 10-12 હજાર વિધવા બહેનો એનું સંમેલન અમારા કોમાસીભાઈ વાસિયાએ બોલાવ્યું કે બહેનોએ કીધું કે બાપુ આ દારૂબંધીની આજની નીતિના લીધે મારો પતિ કેમિકલ વાળું પીને 30 વર્ષની ઉંમરમાં આવી અમે 15 હજાર એકલા ભરૂચની મારો ભરૂચની પેરિફરીમાં ભરૂચ બે છોકરા હોય 30 વર્ષની નાની ઉંમર હોય બેન વિધવા થાય આવા કઈ 100 કોઈ જિલ્લો એવો નહીં હોય કે આ ન હોય તો 30 વર્ષની ઉંમરમાં આ નીતિના લીધે માણસ ખોટું પીને જે એને પ્રિવેન્ટિવ છે એ કઈ તમારે મારા હાથમાંથી ધાર્મિક માણસો ધોઈ દો એના ઉપર સારી રીતે દોરી જાય તો દૂધી વાસ તો એવી કેવી નીતિ કે જેથી કરીને એને પીવું છે તમે ના પાડો પણ ગમે તેવું પીને વહેલો પડી જાય એવી નીતિ એન્ટી હ્યુમન કહેવાય અને ચાલ તો તમે એને સાયન્ટિફિકલી પોલિસી રાખો જે નીતિના આધારે કમસે કમ તમે તમારું ડિપાર્ટમેન્ટ ખરાબ ન થાય અને હું 96-97માં સરકારમાં 1 વર્ષમાં એ વખતે આ તમે પૂછો એટલે તમે અત્યારે શું કર્યું એનું એની વાત તમને કરી કે એ વખતે ગૃહ ખાતા પાસે આખું ડિમાન્ડ હોય પોલીસ ખાતા પાસે એ કાઢીને નશાબંધી ખાતું ગુજરાતમાં છે આબકારી અને નશાબંધી આ છે નહીં પણ નોન યુઝ એટલે માઇનર આપણે એ ખાતાને સક્રિય કરીને પોલીસ ખાતાના પાવર લઈ લીધા તમારે કોઈ પકડવાના નથી કેરિયર ને બી નહીં પકડ લિબરલી લાયસન્સ ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે તમે કયો કે પણ પત્ની બી ફરિયાદ કરે વાઇફ તમારી તો પણ તમને પકડીને મારી પોલીસ અંદર મૂકી દેશે તો કે ઘરમાં ઝઘડો નહીં કરતા બીજા પછી કોંગ્રેસ તો સપોર્ટ હતો સીતારામ કેસરી પ્રમુખ હતા પાર્ટીના
એમને કીધું કે હું આ હોમ ડિપાર્ટમેન્ટમાંથી લઈને નશાબંધી ખાતામાં નાખીને અલગ રીતે વિચાર કરવાના બદલું છું અને એ રીતે હમણાં રહેવા દઉં હોય હમણાં તો ચા કોફી રહેવા દે અમને ડિસ્ટર્બ નહીં કરે એટલે એમને કીધું કે કોંગ્રેસ આ નીતિમાં માને છે બંધી વાળી એમાં ફેરફાર નહીં થાય અમે ઈચ્છીએ તમે કહી દો તો જે ચાલે છે એમ ચાલે એટલે એ સરકાર ચલાવી હોય તમારે એમાં એમની વાતના એમના સમર્થન માટે તમારે માનવું પડે ન માનવું સરકાર બનશે એટલે તો મતલબ જ નહીં એ વખતે કુલદીપ શર્માની લીડરશીપમાં લગભગ અલગ પોલીસ સ્ટેશન જેનું કામ જ આ એ રીતે ડેવલપ કરેલું હેપન હેપન બધી આજે જ્યારે ગુજરાતમાં રોજ લાખોની સંખ્યામાં પકડાય છે તમે એને રોલર ફેરવીને ફેંકી દેવો જે કરો એવી નીતિમાં અનેક મિત્રો જેમનું એવું કહેવું છે કે આ આ આ આ કરપ્શનનું બુટલેગરની દાદાગીરીની એમાંથી હું મનોમંથનને વિચાર કર્યા પછી તમે પબ્લિક લાઈફમાં છો અને તમે જે કયો એ બધા તમારા પર વિશ્વાસ મૂકતા તો તમારે અમલ કરવાનો છે આવતીકાલે અમલ કોણ કરે ગવર્મેન્ટ ગવર્મેન્ટ જેની પાસે મેજોરિટી હોય એ મેજોરિટી આવે તો આ એક્ટને પુનર્જીવિત આ એક્ટના સામે નવો એક્ટ મુકાય આજથી ગઈકાલ વાળો આ એક્ટ નાબૂદ કરી હશે નવો એક્ટ આ પ્રમાણે થશે એ જ્યારે વિધાનસભામાં પાસ થાય ગવર્નર સહી કરે બીજા કોઈ પ્રોબ્લેમ ન થાય તો એ તાત્કાલિક અમલમાં આવે પછી તમને કોઈ પકડે નહીં કે પીવો તો શું છે તમે બોમ્બેમાં આપણે દૂધની થેલી લેવા જોઈએ એમ બોટલ લઈને થેલીમાં નાખીને લોકો ક્યાં લઈ જાય આનાથી બેન દીકરીઓની સલામતી નહીં રહે તો બેન દીકરીઓ દિલ્હીમાં નથી મુંબઈમાં નથી ગોવામાં નથી ગોવા તો નંબર વન છે આ સભાપતિમાં આપણો ગુજરાત 16 એટલે આ હાઈટ છે અચ્છા આ આની ઇન્કમ હું આવક માટે નથી કહેતો ઇન્કમ માટે આ કાઢી નાખવી જોઈએ શરાબબંધી એ મતલબ હું નથી આવક બાય પ્રોડક્ટ છે આ બાય પ્રોડક્ટ તમે એમને જવા દો છો આ નીતિના મોહમાં ને ગાંધીજીના નામે કે સરદારના સામે ના ગુજરાત ગુજરાત નંબર વન મહારાષ્ટ્ર કાયમ માટે ગુજરાત ક્યારે નંબર વન નથી બન્યું તો નીતિ ત્યાં મુંબઈમાં જો હોય શરાબ ખુલ્લું તો નંબર વન શું કામ છે બાકી કર્ણાટકા બીજા ઘણા બધા નંબર વન થઈ ગયા આ પોલિસીની બાકીના કોઈ સંબંધ નથી આના લીધે યુથ ડ્રગ્સમાં ચડી ગયું બોટલ હોય તો પોલીસ પકડે પડી ગઈ હોય તો કોઈ ખબર ન પડે પછી સફેદ ચરસ ગાંજો જે કંઈ હોય એ એ યુથ પછી તેમાં એમાં તમે ધુમાડો લેતા હોય કે જે ખબર નથી એની પણ જીવવાની આખી ઇન્ક્લુડિંગ ગર્લ્સ કેમ્પસ કોલેજ કેમ્પસ યુનિવર્સિટી કેમ્પસ બહુ ખરાબ રીતે અને આ શરાબની લત તો કદાચ કંટ્રોલ કરી શકાય ડ્રગ્સની લગ્ન કંટ્રોલ થઈ શકતો નથી વેરી ડિફિકલ્ટ વેરી 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 ડિફિકલ્ટ એટલે આ યૌવન ધનને બચાવવું હોય તો સ્ટ્રિક્ટલી આ બધું બાજુ પર મૂકીને એને કંઈ નશો કરવો હોય તો એને સમજાવીને કરાય ધાર્મિક લોકોનો ઉપયોગ કરો પરિવારનો ઉપયોગ કરો પણ આ ડ્રગ્સને એમાંથી એટલે બચાવો અને ડ્રગ્સનું હબ બની ગયું ગુજરાત આ પોલિસીના લીધે અને એ રીતે જે ડ્રગ્સ બહુ મોટું નુકસાન છે અને આ આ જે સોર્સ ઓફ ઇન્કમ બાય પ્રોડક્ટ્સ એના લીધે તમે અત્યારે કોવિડમાંથી આપણે પસાર થઈ ગયા છે કોરોના એમાં 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 પેકેજ હોસ્પિટલ પેકેજ કરે હું નથી માત્ર તબિયત માટેનું કોઈ પેકેજ કોઈ હોસ્પિટલની દવા નંબર હવે પેકેજ કેવી રીતે પેકેજ હોય મારા શરીરમાં શું છે મને ખબર નથી માની લો કે કેન્સર નીકળ્યું તો 2 લાખના ટ્રીટમેન્ટનું પેકેજ કરે તો કેન્સરનું પણ પેકેજ આવી ગયું કે એમાં લોકોને લૂંટવાનો ધંધો છે આ અને પેશન્ટ બની ગયું માણસ 2 લાખ 3 4 5 લાખ રૂપિયા ક્યાંથી લાવે
રિસેશન તો ભયંકર. એવા ઠેકાણે હેલ્થ અને એજ્યુકેશન, તમે 2-5 રૂપિયા બચાવતા હોય કોણ ફેમિલીએ પોતાના બાળકોને ભણાવવા અથવા તો કોઈ બીમાર પડે તો ઇમરજન્સીમાં, આ સોર્સ ઓફ ઇન્કમમાં છે. એજ્યુકેશન અપ ટુ પોસ્ટ ગ્રેજ્યુએશન, યુરોપના ઘણા કન્ટ્રીમાં ફ્રી એજ્યુકેશન છે. હું પણ ગુજરાતમાં ફ્રી એજ્યુકેશન આપવાના મતલબ છું, ભણાવવા તમારા બાળકો. એ સાચું સ્કિલ છે, સાચું કલ્ચર છે, સાચું એજ્યુકેશન. અને હેલ્થ માટે મારે પેકેજના ચક્કરમાં પડવાની જરૂર નહીં. કેન્સર હોય તો કેન્સરની ટ્રીટમેન્ટ કરાવ, બાયપાસ તો બાયપાસ કરાવ, કિડની જે પણ હોય આ આપી ફ્રી. જેની સોર્સ ઓફ ઇન્કમ 5 લાખ રૂપિયા હોય પર મંથ, 1 લાખ રૂપિયા, લગભગ 90% ગુજરાત આવી જાય, મિડલ ક્લાસ આખો જે દુઃખી છે, પ્લસ અનએમ્પ્લોયમેન્ટ 40-50 લાખ લોકો બહારનું ભણેલા અનએમ્પ્લોય ગુજરાતમાં છે, મોર ધેન 40 લાખ. ગુજરાત સરકારી જગ્યાઓ ખાલી છે, બધું ભરો ને પબ્લિકના પૈસા છે. એવું વીજબિલ પ્રાઇવેટ વીજળી થવાથી લગભગ વીજબિલ મોંઘું થતું જાય, 100 યુનિટ એમાંથી માફ કરો. ખેડૂતોને પણ રાહત આપો, બોરના બે ઘણા મુદ્દા પ્રો પીપલ. તમારું એડમિનિસ્ટ્રેશન, તમારી ગવર્મેન્ટ, કે દે આર પ્રો પીપલ ફોર ધ પીપલ, યુઅર ઓફ ધી પીપલ. ભલે બાહ્ય પીપલ હોય પણ પછી પીપલ નથી બોલતું. તો પ્રજા માટેની વાત કરવા માટે બોલ્ડલી વિથ કમિટમેન્ટ, મતો હાથે સંબંધ લઈ, મત આવે ના આવે તમે એ માનતા હોય તો મત ના એ પડે ના પડે ના પડે, પણ તમે ભીરું થાવ, મતની લાલચમાં તમે જો સરેન્ડર થઈ જાઓ એ બરાબર. એટલા માટે દાખલા તરીકે 1956 આપણે સાઈટમાં ગુજરાત બન્યું, માં ગુજરાત અને મુંબઈ રાજ્યના તરફેણ અને ફેવરમાં આખા ગુજરાત લાગેલું. સૌરાષ્ટ્ર ઓછું હતું, એમાં સ્ટેટ હતું ત્યાં. કોંગ્રેસના આગેવાનોની ટોપી જોઈને લોકો ટોપી ઉછાળીને ફેંકી દેતા અને મારતા, માં ગુજરાત દ્વારા હિંસક કરેલું બને. પણ એનાથી પછી પેલો માણસ કોંગ્રેસ છોડી દે, ટોપી પહેરવાની છોડી દે, બરાબર ને? એટલે આપણે જે કરવું હતું, એટલે આ રીતે આખું જે અત્યારે થયું છે એમાં આ વાત જે એવા હું પોતે માનું છું અને પૂરા અભ્યાસ પછી માનું. અને એટલે રાજીવભાઈ મળ્યા મને કે તમે મારા મિત્રોને વાત કરો તો સારું. એટલે મેં બ્રીફલી તમને જે હતું એ આ કીધું છે કે ગુજરાત પ્રજા માટે, ગુજરાત અમેરિકા લંડન ડાયરેક્ટ સંકળાય એવા વખતે આ નીતિના લીધે અહીં વડોદરામાં વ્યક્તિગત હિસાબ કીધા તો રેપ્યુટેડ સારા પરિવારના લોકોને તમને બહેનો અને બદનામ થાય, લોકોની નજરમાં માનસિક રીતે ઉતારી દે કારુડિયા પિતા પકડાના, પિતા પકડાય વાળું કાઢી નાખો. તમે બીડી પીવો લખ્યું છે ઇન્ડિજિનિયસ ટુ ધ હેલ્થ, લખો એના ઉપર ઝેર છે લખો, ભલે પીવો તો ઝેર પર બતાવે. આપણો પાવરનો થાંભલો હોય છે ઇલેક્ટ્રિસિટી, એના ઉપર લાલ બોર્ડમાં ડેન્જરસ લખેલું હોય, કોણ ચડ્યું એના ઉપર, લખો ને કે આ ઝેર છે નહીં પીવે. તો આર્ટિફિશિયલ નીતિના લીધે બે નંબરના ગુંડા બદમાશ અને પોલિટિકલ લોકોનું હપ્તારાહત ચાલતું હોય ને, અને પ્યોર પકડાતા હોય ને, પાટલી લઈને ફરતા હોય, પડ્યા હોય ગંધમાં. મુંબઈમાં મેં તોફાન કરતા કે દિલ્હીમાં મેં તોફાન કરતા, કલકત્તામાં કે બેંગ્લોરમાં કોઈ બહેનોની મશ્કરીઓ કરતા હોય એવું નહીં. એટલે ખાલી ખોટી કલ્પના, કાલ્પનિક એ ભય નીચે ગુજરાતમાં આ ન્યુસન્સ પોલિસી, કરપ્શનવાળી, હપ્તારાજવાળી તાત્કાલિક બંધ કરવી જોઈએ. બંધ એસેમ્બલી કરી શકે ગવર્મેન્ટ વિથ મેથોરિટી. એ દિશામાં હું લગભગ ઘણા વખતથી આ બોલ્ડલી કહેવા માંગુ છું, તો હું મારું પ્રવાહ બતાવું છું. તમે કૃત્રિમ રીતે તમે દંભ કરતા હોય તો દંભ કરવાવાળા ઘરના છોકરા બી પીતા હોય. ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગવર્નરના મંગલાની પાછળ ભઠ્ઠીઓ ચાલે છે એ નદીના કોતરોમાં.
અને ઇલેક્શનમાં કઈ પાર્ટી બાકા છે, કયો ઉમેદવાર બાકા છે, જે આ પેટીઓ ઉતારવાનું કે પેટીઓ આવે છે ક્યાંથી ઇલેક્શનમાં? આ દંભી અહીંયા મને અહીંયા એવું નહીં, બી ઓનેસ્ટ આવું કરો. એટલા માટે હું આ તમારી જે ભાવના લાગણી હોય એમાં તમારે મને પૂછવું હોય તો એ મને પૂછો, એ ખાસ આ બધાને મળવા માટે આવ્યો છું. તો તમારે કંઈ સ્પષ્ટતા જે બધું મને પૂછો. થેન્ક યુ. એમને બોલો, બધા સાંભળશે તમે. આપણા પ્રેઝન્ટ મુખ્યમંત્રી જે છે રૂપાણી સાહેબ, એક લોકોના મતથી જીતેલા છે. આપ અહીંયા અમે લગભગ 1 કરોડ ગુજરાતીઓની પ્રતિનિધિત્વ કરીએ છીએ, તો આપ મુખ્યમંત્રી સાહેબને કેમ નથી મળતા? આપ પૂર્વ મુખ્યમંત્રી છો, એમને એ તમને કેમ ના મળે? અને અમારા જે પોલિટિશિયન ઇઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ફોર ધ પીપલ, તો હી શુડ લિસન ટુ અસ. અમે આપ આટલો ટાઈમ લઈને અહીંયા આવ્યા, આપ પાવરમાં નથી, તમે મારી વાત સાંભળો છો, તો રૂપાણી સાહેબ આપથી શીખવું ના જોઈએ? આપ તો એમનાથી બી વડીલ નેતા કહેવાઓ, તો રૂપાણી સાહેબે બાપુ પાસે શીખવું જોઈએ. અને રૂપાણી સાહેબને અમારું બહુ નમ્ર નિવેદન છે કે ગુંડા એક્ટ જે લાયા હમણાં 4-5 દિવસ પહેલા, એ ગુંડા એક્ટમાં બધી વાત કરી, પણ ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ વિશે કોઈ વાત નથી કરી એમને. આ ગુંડાગર્દી અને ભ્રષ્ટાચાર વધે છે ક્યાંથી? જ્યારે એમને પોલિટિશિયન સપોર્ટ કરે છે. તમે જે ગુંડાઓ છે એમને પકડો, એની પાછળના જે માથાઓ છે એમને પકડો ને. યુ ઇન્ક્લુડ કરપ્ટ ઓફિસર્સ એન્ડ કરપ્ટ પોલિટિશિયન્સ મિસ્ટર રૂપાણી. અમે લોકતંત્રની અંદર, અમે નાગરિકો ગુજરાતની અંદર, તમે 10 જણને પૂછશો તો 10 જણમાંથી 7 જણ એવું કહેશે મારે દારૂબંધી વિશે વાત નથી કરવી, ભ્રષ્ટાચાર વિશે વાત નથી કરવી. ભયનો મોહર થઈ ગયો છે, સરકાર સામે નથી બોલતા, અમે ભ્રષ્ટાચાર સામે બોલીએ છીએ. તમે અમારી બહુ વિનંતી છે મીડિયાની માધ્યમથી, અમારા ફેસબુક પેજથી, ગ્રુપથી, કે રૂપાણી સાહેબ લોકોની વાત સાંભળો. અમે કોઈ પાર્ટી સાથે અલાઈન નથી થયેલા, અમે બી તમને મળવા માંગીએ છીએ. તમે અમને ના મળો તો બાપુને મળો, પણ પ્રજાની વાત તો સાંભળો. તમે એક તરફી ખાલી ચુકાદો આપો છો. વચ્ચે હોમ મિનિસ્ટરે એવું સ્ટેટમેન્ટ આપ્યું, આ ગાંધીનું ગુજરાત છે, પણ મારે સાહેબને એવું કેવું છે, સાહેબ આ મારું બી ગુજરાત છે, મારા બાપનું ગુજરાત છે અને નાગરિકોનું બી ગુજરાત છે. ગાંધીજીના જે બી ફેમિલી મેમ્બર્સ છે એમાંથી 50%-70% ફેમિલી મેમ્બર્સ અમેરિકા જાય છે. એ મેમ્બર શું કરે છે? એ લોકો દારૂ પીવે છે, નથી પીતા, એ એમની બીજી વાત છે. એવી જ રીતે અમે લોકો મારા બાપનું સાંભળું, મારી મમ્મીનું સાંભળું, મારે જરૂરી નથી કે તમારું સાંભળું. તમારી ડ્યુટી એડમિનિસ્ટ્રેશન કરવાની છે, બાપુ બોલે એમની ડ્યુટી એડમિનિસ્ટ્રેશન કરવાની છે, એમની ડ્યુટી મોરલ સાયન્સ શીખવાડવાની નથી. અને ભ્રષ્ટાચાર સામે તમારે અવાજ ના ઉઠાવવો હોય તો એક પ્રોમિસ આપું છું તમને, અમે 1 કરોડ લોકો છે સાહેબ, એમાંથી 5 લાખ લોકોમાં તો હિંમત આવશે. એ 2021 ની અંદર આ કોરોનાની મહામારી ઓછી થાય ત્યારે અમે તમને કાયદેસર પ્રોટેસ્ટ, ધ રાઈટ ટુ પ્રોટેસ્ટ જે કોન્સ્ટિટ્યુશનમાં આપેલો છે એના અનુસંધાનમાં અમે અમારો અવાજ એટલો મોટો કરીશું, આખી દુનિયા સાંભળશે કે ગુજરાતનું દારૂબંધી, ગુજરાતનું પ્રદૂષણ બધું એક જ છે. ગુજરાતની મેલ ફિમેલ રેશિયો ઇઝ 848:1000. ફિમેલ સિક્યુરિટી, ફિમેલ સેફ્ટી ઇઝ વી આર નંબર 16. મિસ્ટર શંકરસિંહ વગેરે જસ્ટ ઇન્ફોર્મડ અસ. ખોટો પ્રચાર કરી, મીડિયાનો ઉપયોગ કરી, એક તરફી વાતો કરી. રૂપાણી સાહેબ બંધ કરો, નીતિન પટેલ સાહેબ બંધ કરો, અને ગૃહમંત્રી સાહેબ બંધ કરો, અમારી વાત સાંભળો. હવે બાપુ પ્રેસને અને નાગરિકોના અમુક સવાલ છે, તો પહેલા નાગરિકોનો સવાલ લઈએ કે અને પછી પ્રેસનો સવાલ લઈએ. હલો બાપુ, થેન્ક યુ. Who wants to ask a question? Everybody is scared of asking a question. You want to ask a question? Keep it short, simple, to the point, so that we have more people who can ask. મારા એકચ્યુઅલી આ તો 3 પ્રશ્નો છે, 3 બહુ નાના પ્રશ્નો છે. એક તો એ છે કે અત્યાર સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે, એ જે પણ લોકોને દારૂ પણ પીતા પકડે છે, પણ એ પકડ્યા પછી એ ઇન્કવાયરી નથી થતી કે એ લાવ્યો કેમથી. તમે જો એના જ્યાંથી લાવ્યો છે એના ઉપરથી 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 શોધ પકડવા જશો તો એ છે કયા રાજ્યમાંથી, કઈ ફેક્ટરીમાંથી બન્યું છે ને એ પણ પકડાઈને આવી શકે છે. જેની ઇન્કવાયરી આજ સુધી નથી થતી, ફક્ત જેને પકડ્યો છે એની પાસેથી કાં તો તોડપાણી થાય છે
કાતેલી પર કેસ કરીને બીજે દિવસે પ્રેસમાં ફોટા આપવામાં આવે છે કે ભાઈ આવી રીતે આ પકડાયો છે આ છે એક આ વસ્તુ છે બીજી વસ્તુ કે જે પણ બ્રાન્ડનો કે જે પણ કંપનીનો દારૂ ગુજરાતની અંદર આવે છે અને વેચાય છે એનું એક્સ્ટ્રા પ્રોડક્શન થાય છે કેવી રીતે જે પણ જગ્યાએ થતું હશે જે પણ કંપનીમાં બનતું હશે એ લોકોને કેપિંગ તો હશે જ કે તમારે આટલા લીટરથી વધારે પ્રોડક્શન નહીં કરવાનું એ લોકોની મેક્સિમમ કેપેસિટી હોય તો એ કેપેસિટીની બહારનું પ્રોડક્શન થઈ અને ગુજરાતમાં બે નંબરની રીતે આવે છે તો એની ઇન્કવાયરી કેમ નથી થતી આજ સુધી નથી થઈ કોઈ દિવસ ગુજરાતની અંદર ઇન્કવાયરી થશે કે ભાઈ આ બુટલેગર પકડાયો એનો આ નાગરિક પકડાયો પણ એ લોકો જે ગુજરાત બહારના રાજ્યના જે લોકો આની અંદર ઇન્વોલ્વ છે એની ઇન્કવાયરી આજ સુધી નથી થઈ અને ત્રીજો મહત્વનો પ્રશ્ન કે આજ સુધી જેટલી પણ સરકાર આવી હોય કે જેટલા પણ નેતાઓએ આના સમર્થનમાં સ્ટેટમેન્ટ આપ્યું હોય એ લોકો એવું કહે છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલા માટે ગુજરાતમાં એલાઉ નથી કરતા વાત સાચી છે હું એની અવગણના નથી કરતો પણ જો સ્વાસ્થ્ય માટે એટલું જ નુકસાનકારક છે તો આપણે ડિફેન્સ પર્સનલને શું કામ આપવામાં આવે છે જેની ઉપર તો આખી દેશની સુરક્ષાનો ભાર છે તો અલ્ટિમેટલી બધા મુદ્દા આના કન્સર્ન જ છે ડીપર પોલિસી રાજસ્થાન ખુલ્લું છે મહારાષ્ટ્ર ખુલ્લું છે મધ્યપ્રદેશ ખુલ્લું છે તો ત્યાં તો અહીં આવે ત્યારે પ્રોબ્લેમ થાય અહીં આવવા માટે દૂધની ટેન્કરમાં ભરીને બહાર દૂધ અંદર આવો લોકો ગાડીમાં ડીકી એવી કરે કે એમાં ક્યાંય એટલે રસ્તા ચોરી કરવાના રસ્તા છે એટલે આપણે સહેલો રસ્તો છે કે આ નીતિ પુનર વિચાર કરો અને કાઢી નાખો એમને કીધું એમ કે આજનો મુખ્યમંત્રી કે બીજા પાર્ટી પોલિસી હોય છે મુખ્યમંત્રી વ્યક્તિની પોલિસી નથી પાર્ટી પોલિસી એવી હોય કે જેથી કરીને ખરેખર લોકો માટે એટલે બંને પાર્ટી ગુજરાત ઇઝ કન્સર્ન દારૂબંધીની નીતિની હિમાયતવાળી પાર્ટી કોંગ્રેસ પણ આ ખુલ્લેઆમ નહીં કરે અને બીજેપી પણ સમર્થન નહીં કરે કે અમે આમાં હોમ મિનિસ્ટરે કીધું પણ ખરું કે ભાજપ અને કોંગ્રેસ ભ્રષ્ટાચારને વધારવા માંગે છે આપણે બાય પ્રોડક્ટ હોય એવા સમજવાનું છે અલ્ટિમેટલી દાખલા તરીકે હું સીએમ થયું તો લાલ બત્તી કાઢી નાખી લોકો અત્યારે કાઢી નાખે ને 20 વર્ષ પહેલાં લાલ બત્તી આમ આમ થાય એટલે લોકોને તમે કંઈક જુદા છો કંઈ અને ઘણા કારો બોલે કે આ કોણ ચોરનો પાડી ગયા છું જેવું છું બધું આમ તે એટલે જંડી બી ગોલ કર પછી આ પગાર હોય મુખ્યમંત્રીનો મને આજે ખબર નથી કેટલો પગાર હતો કે 100 રૂપિયા તો ઉપર લીધા હશે પગાર સેલરી નહીં પબ્લિકને મળવા માટે ઓપન પ્લેટફોર્મ કમ વિધાઉટ એપોઇન્ટમેન્ટ નક્કી દિવસ ટાઈમ એ બધા એમાં ટ્રાન્સપરન્સી આરટીઆઈ જે છે ને દિલ્હીમાં એ મેં ગુજરાતમાં અમલ કર્યો એટલે પહેલી કેબિનેટ મળી હું ત્યારે કેબિનેટ મિનિસ્ટર દિલ્હીમાં હતો ત્યારે પહેલી મિટિંગમાં મેં કીધું કે પ્રજાને પોતાની ફાઇલ પોતાનું કામ જેટલા આવ્યું છે એ જાણવાનો અધિકાર છે અને આ ટેન્ડર તમે આને કેમ આપ્યું એને ખબર પડી છે કે આ બરાબર છે આને જ મળે આ લોએ છે કે જો એ આરટીઆઈ એક્ટ આપણે પહેલી કેબિનેટમાં ગુજરાત મોડલ પ્રમાણે ત્યાં મૂકેલો તમે જે કહો છો આ બધાની સમદુપક એક દવા કે આજની આ ગવર્મેન્ટને રિપ્લેસ કરો અને તમારી વાતમાં જે સમર્થન આપતી હોય એવી ગવર્મેન્ટ લાવો અને લોકશાહીમાં આના સિવાય બીજો રસ્તો જ નથી તમે જે ગાંધીનગર કોઈની ફેટ નથી પકડતા શું શબ્દ તમારા મનમાં એ તો એ ડેમોક્રેસી છે એમાં એમાં દરેક પાર્ટીઓનું કમિટમેન્ટ છે ને એ કમિટમેન્ટમાં એમાં ફેર નહીં પડે મારે કોઈ પાર્ટીનું બંધન નથી એટલે મેં પ્રજાને મારી હાઈકમાન્ડ કહું છું અને હાઈકમાન્ડ તો એક પત્રિકા નમૂના થોડા આપજે પાસે બધું બધાને આપે હા એટલે લેટ પીપલ રિયલાઇઝ કે ભાઈ અમારી વાત છે અને હાઈકમાન્ડ તો રહેવાના બધા દિલ્હી અને પાર્ટી ના પાડે એટલે મત એક બે સીતારામ કેસરીને કીધું મને ના પાડે સોરી મારે જો સત્તા ચલાવી રાખવી હોય તો મારે માનવું પડે મારી સત્તા ચલાવી રાખવી હતી પ્રયોગ કર્યો પડે તો એક ટોકન તરીકે એટલે એમાં બહુ ફરક નહીં પડે એટલે આ ચાલુ રહેશે ને બધું જ થશે એમાં વહેલા વહેલી તકે આમાંથી આ પ્રોસેસમાંથી પબ્લિક ઓપિનિયન ક્રિએટ કરીને તમારી વાત સાચી હોય તો લોકો માનશે લોકોની બહુમતી હોવી જોઈએ ન માને તો ના માને એમાં
ફરી એમની સરકાર આવે, કોંગ્રેસથી આવે, તો બધે પાડી ગયા. એ આપણે માલિક છે આપણે. નેક્સ્ટ બીજા કંઈ કહેવાય. બહુ મારો એવો સવાલ છે કે બેસિકલી તમે જે ઇન્કમની વાત કરી, તમે જે બાય પ્રોડક્ટ બતાવી, તો ઓબ્વિયસલી ઇટ્સ અ બાય પ્રોડક્ટ, ધેટ ઇઝ નોટ ધ મેઇન એજેન્ડા. ફ્રીડમ ઓફ ચોઇસ ઇઝ ધ બેઝિક એજેન્ડા. પણ જે બાય પ્રોડક્ટની જોડે બીજી બાય પ્રોડક્ટ એ મળતી હોય કે એ જે રૂપિયા આવે, તમે લાગે છે કે આથી પબ્લિક બગડે છે કે આ છે તે ત્યારે તો આની બેઝિકલી માનસિકતા બદલવાની જરૂર એજ્યુકેશન એને પૂરતું પાડી શકે છે. તો એ જ બાય પ્રોડક્ટમાંથી બીજી એક બાય પ્રોડક્ટ નીકળે કે તમે એજ્યુકેશનને વધારો આપો. અત્યારે જે માફિયા થઈ ગયું છે, કાર્ટેલાઇઝેશન થઈ ગયું છે એજ્યુકેશનનું, તમે એજ્યુકેશન બેઝિકલી તમે એ વાતનો ઉલ્લેખ બી કર્યો કે એજ્યુકેશન બી ફ્રી, એટલે 12મોની તો ચલો 8મા સુધી તો ફ્રી જ હોવું જોઈએ. તો તમને શું લાગે છે કે એજ્યુકેશનની નીતિ બી આની જોડે જોડીને એજ્યુકેશન ફ્રી કરી દો તો બેઝિકલી આખો કરપ્શન જ બંધ થઈ જાય? કારણ કે અત્યારે હપ્તાખોરી જે ચાલે છે દરોજ ધંધામાં, એ જ હપ્તાખોરી સ્કૂલ ઇન્સ્ટિટ્યુશનમાં ચાલે છે. બધા પોલિટિશિયન્સ જ એની અંદર બની બેઠા છે ટ્રસ્ટીઝ. તો શુડ નોટ એજ્યુકેશન ઓલ્સો બી એડ્રેસ ધીસ ફોર અ રીઝન કે જો કોઈ એનો દુરુપયોગ કરતો હોય, દારૂનો મારામારી કરતો હોય, કે આ જે બી રેપના કેસ હતા, જે બી આવતા હોય, તમારે લોકોને શીખવા જેમ તો ડી એડિક્શન સેન્ટર ખોલો. એજ્યુકેશન બહુ ની વાત પૂછે, ખાલી સ્કૂલની વાત નથી. ડી એડિક્શન સેન્ટર ચાલુ કરો, તમે લોકોને સેન્સિટાઈઝ કરો. તો શું કામ ગવર્મેન્ટને વાંધો છે આ વસ્તુ કરવામાં? સોર્સ ઓફ ઇન્કમ જે હોય એમાં મૂલ્યોની વાત કરાવવાના મિત્રો, એવું કેવું છે કે દારૂ વેચીને આવેલી આવક એ સારી આવક ન કહેવાય, વ્યાજના ધંધાની આવક. એ વ્યાજ બેંક લે તો બરાબર, પણ કોઈ શરાફ એ વ્યાજ લે તો એ શોષણ કરે. દરેકની સમજણનો સવાલ. એટલે તમે આવક માટે દારૂ બધી કાઢી નાખો, બરાબર, માટે હું દારૂની આવકને આ બાય પ્રોડક્ટ કહું છું. આ નીતિ જાય તો બાય પ્રોડક્ટ 15-17 હજાર કરોડ જે કંઈ આવે. અને ગુજરાતના લોકો જે આવી મહામંદીમાં, રિસેશન અમેરિકામાં 1929માં જે વોલ સ્ટ્રીટમાં મંદી આવી, એના કરતાં ખરાબ મંદી, તો પણ અદાણી અંબાણીનો રેશિયો વધે. એટલે કોઈ મને પૂછે કે તમે ફી કેમ માફ કરશો, દવાખાના કેમ માફ કરશો? મુકેશ ધીરુભાઈ અંબાણીને મારે એક ફોન કરવાનો, ગુજરાતમાં ધંધા કરવા હતો, જેટલું શિક્ષણ બિલ આવે એટલું ગુજરાત સરકારમાં જમા કરાવી દે. અદાણીને મારે ફોન કરવાનો, ગૌતમભાઈ જેટલું બિલ આવે આરોગ્યના તમારે બિલ બધા નાખી દે. આને તમે કરપ્શન કહો કે દાદાગીરી કહો કે ધમકી કહો, તમે ગુજરાતમાંથી નંબર વન છો તો શેર ઇટ, લાખો છોકરાઓને ભણાવો, ફોન કરશે તો સોર્સ ઓફ ઇન્કમ ઇઝ નોટ ફ્રી. એવી રીતે તો પોલિસીનો સવાલ, શિક્ષણ કેમ ફ્રી કરવું, દવાખાનું કેમ ફ્રી કરવું, નોકરીઓ કેમ આપવી, આ લાઇટ બિલ કેમ ઓછું કરવું, પાણીનું સસ્તું કેમ આપવું. આઈ ડીડ ઇટ. ગુજરાતમાં વોટર વોશ કનેક્શન આપણે માફ કરેલા, નો ચાર્જ, લાઇટ બિલ 650 રૂપિયા, હોર્સ પાવર 550 કરેલા, એક વર્ષમાં 1 લાખ નોકરી, ગવર્મેન્ટ જોબ ફટ 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 ફટ. એ તમે હોમવર્ક કર્યું હોય, તમે બધું સોફ્ટવેર ભરેલું હોય, બટન જ ખાલી દબાવવાનું હોય. તમને ખબર હોવી જોઈએ તમે આમો માણસ પ્રમાણિક છે, તમને તમારે એની વાત તમારા ઘરે ઉતરવી જોઈએ. આ વાત મારા ઘરે ઉતરી કે આ દારૂબંધી આજની બરાબર નથી, બદલવી જોઈએ. એ કોઈ એકના એમના કહેવાથી છે, અનેક લોકો જાતે અનુભવ પછી લાગ્યું કે આ બદલવાની જરૂર છે. અને માટે થઈને હું મોટલી કહી શકું બદલવાની જરૂર છે, એમાં કૃત્રિમતા ન ચાલ. પણ એ ખોટું કોકલા કહેવાથી તમે માનો છો ને, રજૂઆત તો 15 કરે, પણ તમે માનો વાત બરાબર છે, બીજું ડૂ ઇટ, એમાં કોઈને પૂછવાની જરૂર નથી. એ તમારી વાત બરાબર છે, રસ્તા નીકળે તો. હા, બીજા કોઈ નહીં. એક વસ્તુ પાછા બેંકનું કાયદા પર જ્યારે આપણે આવીએ, તો એઝ પર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ 47 જે અનુસંધાનમાં કહે છે કે ભાઈ આપણે દારૂબંધી લાગવી જોઈએ, એનો એક બીજો એક પાર્ટ છે કે આપણે ન્યુટ્રિશન અને સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ, સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વધારીએ. અને આ જ કાયદાના અગેન્સ્ટમાં આર્ટિકલ 21 એવું કહે છે કે રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ ટુ લિબર્ટી. તો આ બંને જ કાયદા જે નોન જ્યુડિશિયલ છે બટ ઇટ ઇઝ ફંડામેન્ટલ ઇન નેચર, તો આ બંને જ કાયદા એક સાથે પેરેલલી આપણા ગુજરાતની અંદર ચાલે છે, તો એકબીજાને એ કરે છે, એટલે ઓપોઝિટ છે એક રીતના જોવા જઈએ તો આ સંદર્ભની અંદર આપણે કેવી રીતના આ જ પોલિસી અહીંયા એપ્લિકેબલ બી કરાવી છે, જો કે એપ્લિકેબલ પ્રેક્ટિકલી નથી થઈ રહી, વી કર જસ્ટ ગોન અંડરગ્રાઉન્ડ આ વસ્તુના લીધે.
તો આના વિશે તમારે શું કહેવું છે કે આ કાયદો કેવી રીતના આપણે ચેન્જ કરીને કે આપણે કેવી રીતના એને આગળનો ફર્ધર લઈ જઈ શકીએ અને જેના કારણે આપણે આનાથી એક લોટ જે છે એ લોટ લોકો માટે હોવા જોઈએ, લોકો કાયદા માટે નથી. આજના કાયદા લોકો માટે એમના ગળા ફિટ કરવા માટે, એટલે અંગ્રેજોએ જે બધું હતું વારસામાં આપ્યું એમાં કેટલાક કાયદા બી એવા કે ઇનડાયરેક્ટલી એવું હોય કે પબ્લિક માટે પબ્લિકની સરળતા માટે કાયદા કરવાના હોય, તમારે શું ખાવું શું પીવું. પણ હું એને જુદી વાત કરું કે તમારે નાનું બાળક છે 12 મહિના 2 વર્ષનું અને ઘરમાં તમે બેઠા છો ને એ બાળકને ખબર નથી કે માટી ખાય છે, તો માં એને લાખો મારશે, તમે બી ખતરા છે. કાયદો જે એમ કેટલાકમાં પણ એ બાળક પછી 20 વર્ષનું થયા પછી તો માટી ખાય, બકરા ખાય, મટન ખાય, શાકભાજી ખાય, વોટએવર, એ સમજણ વાળું થયું. પછી એની માં એને મારે મારે એટલે ખબર બી ના પડે, બાપાને બી ખબર ના કે બધું ગયું. એટલે લોટ જે છે એ બધા કોન્ટ્રાડિક્શન છે ઘણા બધા, અને કોન્ટ્રાડિક્શન તો રહેવાનું, પણ એની સ્પિરિટ જે હોય એટ ઇઝ અ નેચર એન્ડ અ સ્પિરિટ. કોન્સ્ટિટ્યુશનમાં સ્પિરિટ હોય છે, લેટર એન્ડ અ લેટર એક્સ હોય, સ્પિરિટ એક્સ વાય. એટલે લેટર એન્ડ અ સ્પિરિટ એ જે કોન્સ્ટિટ્યુશનના શબ્દો છે એમાં લેટર જુદો હોઈ શકે અને સ્પિરિટ જુદું હોય છે. આપણે સ્પિરિટથી કન્સર્ન છે, સ્પિરિટ શુડ બી પ્રો પીપલ. કાયદો લોકો લોકોના ભલા માટે, લોકોને મારવા માટે નહીં. બાપુ, આપણા જે ગુજરાતની જે પ્રોહિબિશનનો એક્ટ છે એને સીધું વુમન સેફ્ટી સાથે લિંક થઈ રહ્યું છે, તો એ તો સાચી વાત છે જ નહીં. કારણ કે ગુજરાતમાં ખાલી એટલું નહીં, બીજે બધે બી હવે જોવા જઈએ તો ગુજરાતમાં જ ઘણી બધી લેડીઝે જે દારૂનું કન્ઝમ્પશન કરે છે એમાં બધા જ ક્લાસ આવી ગયા, અપર ક્લાસ, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, બધી જ ક્લાસમાં લેડીઝ દારૂનું સેવન તો કરે છે. સો આપણને એટલે એવું નથી લાગતું કે પોલીસને એટલી સક્ષમ બનાવવી જોઈએ જેથી કરીને લેડીઝની સેફ્ટી થાય અને લો બી થઈ જાય. આને હું લિબરલી તમે તમારા ઘરમાં ડાળભાત રોટલી શાક બનાવો, બાજુમાં મુસ્લિમ ફેમિલી છે એ ચિકન બિરયાની બનાવો, તમે જો કાયદો કરવા જાઓ એ ચિકન બિરયાની મન બનાવો, ડાળભાત નહીં કરવાના પોસિબલ. એમ તમે એમ જો એકોર્ડિંગ બહેનો મોટા બુટલેગર પણ છે, મોટાભાગના એટલા બધા ઘર બુટલેગર છે લાખો રૂપિયાનું, અને બધા ખબર ડિપાર્ટમેન્ટની બધી ખબર ક્યાં, અને મોટા ભાગે આને અપર ક્લાસ કે લોઅર ક્લાસ કે મિડલ ક્લાસ એને બહુ સમજ નથી. એન્વાયરમેન્ટ, ફેમિલી અને સમાજનું એન્વાયરમેન્ટ એ મહત્વ છે. બહાર છાપ છે કે ગુજરાત એ શાકભાજી ખાવાવાળું અને શરાબ નહીં પીવાવાળું રાજ્ય છે, સાવ સામાજિક રીતે સાવ ખોટું છે. ગુજરાત 70-80% ઓફિશિયલી સમાજ જેને માન્યતા આપે એ હું રાજપૂત છું. રાજપૂત પરિવારમાં દારૂ પીવું કે મટન ખાવું બહુ સ્વાભાવિક છે, ના હોય તો એમ લાગે આ ભગત છે, જે ના હોય આપણે બધા ભગત મજાક ન કરે. એટલે આ ક્ષત્રિય કોમ્યુનિટી આખી ઓફિશિયલી નોર્વેજ અને સમાજને માન્યતા, આપણો દલિત સમાજ ઓફિશિયલી ખાય મટન ખાય પીવે, ટ્રાઇબલ ઓફિશિયલી ખાય પીવે, ઠાકોર સૌરાષ્ટ્ર કોરી સમાજ ઓફિશિયલી ખાય, ખાલી વાડિયા બ્રાહ્મણ પટેલ અને કેટલાક વિશ્વકર્મા સમાજના એ હાર્ડલી 30%. 70% સામાજિક ગઠબંધન એવું હોય જેને લોકો માન્યતા આપે કે આ બરાબર છે. મૃત્યુ પામે ત્યારે દારૂ પીને શોક દૂર કરે, જન્મે ત્યારે બી દારૂ પીને આનંદ કરે, લગ્ન હોય ત્યારે બી દારૂ પીને આપી બધા. આ વસ્તુને તમે જે કીધું કે બહેનો તો દરેક ઘરને પોતાનું એન્વાયરમેન્ટ હોય, ઘણા બહેન ના પીવું, ઘણા કંપની આપી ગયા આપી ઊંઘી, પણ જે એકચ્યુઅલી આને સમજીને પીતા હોય ને છાકતા જ છે એને એને જસ્ટ થોડીક એચએમ પટેલ પીતા, આપણા હોમ મિનિસ્ટર નાણા મંત્રી એચએમ પટેલ અમારો મોટરન દેસાઈ હતો વડોદરા, ઇલેક્ટ્રોનિક
આપણે ચા પીતા હોય એટલે આને બહુ આ ઇસ્યુ સર્વવ્યાપી છે ગુજરાતમાં. બહેનો બી અપર ક્લાસ નીચે ટ્રાઇબલમાં તો બહેનો પીતા હોય, ગામડામાં બી ઘણા પીતા હોય. એટલે કોઈ ભાઈ કે બહેનને બહુ ભેદ નથી હોતો. બેન કેમ દારૂ પીવે ઘણા માનતા હોય છે એટલે પણ એ તો બધે હવે તો લગભગ સામાજિક થઈ ગયું છે. બધે હાઈ સોસાયટીમાં પણ ઓફિશિયલી આખું પરિવાર કહેતું હતું. જી બધે એમાં અમારા પટેલો અમારા તો ગામડાઓ ખાલી થઈ ગયા બાપુ. હું ઓડનો છું, અમારા ઓડમાં જઈએ તો ત્રીજું ઘર ખાલી છે. 10-10 વર્ષના છોકરા કે હું તો અમેરિકા જવાનો છું. ગુજરાતીઓ 129 દેશોમાં વસેલા છે અને એ દેશનું ઇકોનોમીને મજબૂત કરે છે. બાપુ 60 વર્ષથી થાકી ગયા છે. હું 35 વર્ષ સુધી હું વાંચતો હતો, અનુભૂતિ સારી છે. અને બાપુ આપણી પાસે એટલે એટલીસ્ટ અમારી પાસે, હું 50 તો થઈશ, 14 મહિના છે બાપુ અમારી પાસે. આનો રસ્તો તો બાપુ કરવો પડશે, આપણો સાથ બી જોઈશે. યંગસ્ટરો તો હું તમને ઇન્ટરવ્યુ આપું બાપુ તો તમે થકી જશો યંગસ્ટરોના જમાની સામે. પણ ડ્રગ્સ સાહેબ, ડ્રગ્સમાં તો ગુજરાત નંબર 1 થઈ ગયું બાપુ. એટલે આમાં આપણે જે એજ્યુકેશન ફ્રીની જે વાત કરીએ, સ્પેશિયલી પોસ્ટ ગ્રેજ્યુએશન શબ્દ પ્રયોગ કરો. બીએ બીકોમ બીએસસી તો થઈ જાય, પણ ફાર્મસી મેડિકલ ટેકનોલોજી એ મોકું પડે છે. એમાં ઇન્ટેલિજન્ટ છોકરાઓ તો જ મતલબ છે એ ક્રિયા, એટલે બહાર ન જાય. અનએમ્પ્લોય છે, આપણે એને ભણવામાં તકલીફ પડે તો નોકરી બી આપવાની તૈયાર અનએમ્પ્લોયમેન્ટ. અને એમને જે કીધું તો આપણો ખેડા જિલ્લાનો પટેલ અને વડોદરાની આ પેરિફરીમાં આઉટ ઓફ ઇન્ડિયા જે પૈસો કરન્સી આ રૂપી કરન્સી ઘણાથી કારણે પૈસો કયા રૂપી એ લઈ જનાર આ વિસ્તારના સવિશેષ પાટીદાર સમાજના આગેવાનો બાય સી મોરેશિયસ હોય બીજેપી જે એટલે એટલા બધા કન્ટ્રીમાં બાય સી જે આફ્રિકામાં એમાં અત્યારે એની અભી પછી પ્રોબ્લેમ થયું કે લંડનમાં ગયો હતી, પણ લંડનમાં અમેરિકામાં આખી કોમ્યુનિટી સમય એટલે એ તો સાહસતો સમાજ. એ રીતે ગામ ખાલી થયા હોય તો કંઈ ઈચ્છા હોય જવાની એટલા પૂરતા, પણ અહીં સારી ગવર્મેન્ટ સારું શાસન આપે તો નાના મોટા પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થાય, બહુ બહુ વાંધો ના આવે. ગુડ મોર્નિંગ સર. સર, જેમ કે આપણા દેશની અને ગુજરાતનું જે પોપ્યુલેશન છે સર, એ 50% કરતાં વધારે યુવાધન છે સર, એટલે યંગ પોપ્યુલેશન છે સર. તો જે યંગસ્ટર્સ છે અને જે યુવાધન છે સર, સર એ પોલિસી ચેન્જમાં કેવી રીતે એમાં યોગદાન કરી શકે છે, કાં તો એમાં કેવી રીતે પ્રભાવ પેદા કરી શકે છે સર? પૈસાવાળા છોકરા તો અમેરિકા કેનેડા જાય છે જ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના સારા માટે આ પોલિસી છે એવું સરકાર કે એડમિનિસ્ટ્રેશન પ્રચાર કરે છે, નેતાઓ પ્રચાર કરે છે, પણ આ પોલિસી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની સામે એકચ્યુઅલી કામ કરી રહી છે. ગરીબ માણસ ને મધ્યમ વર્ગનો માણસ કે અમેરિકા જવાનો તો લંડન જવાનો છો, તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જો ડોક્ટરો જો એના છોકરાઓ ક્યાં ભણવા જાય છે? તો ઇટ્સ અ રિચ પુઅર ડિવાઇડ ઓલસો. એટલે આ જે આખો ગુજરાત ઇન્ડિયા એમ કે યુવા ધર્મ આ પ્લાનિંગ થી નથી, આ ગવર્મેન્ટ નું પ્લાનિંગ એવું નથી કે આ ઇન્ડિયા જપાનમાં એવા અમુક એજ પછી સંખ્યા વધતી હોય એટલે પ્રોસેસ છે. અને મોટા ભાગે મેજોરિટી ન હોય એટલે યુથ જે અપ ટુ 25 અપ ટુ 30 એને ઘણી વખત બહુ ખ્યાલ ન હોય. જેમ આપણે મોટાભાગે બધા મિત્રો કદાચ તમે કોલગેટ વાપરતા હશો ટૂથપેસ્ટ તરીકે, માર્કેટિંગ સિવાય એમાં કોઈ લોજિક નથી. તમે કોસો વાપરો કે મીઠું વાપરો, ઇવન કોલગેટની જાહેરાત પણ આમાં મીઠું છે આવું વાપરો, મીઠું જ વાપરો, પણ માર્કેટ યુથને અસર વધારે. જે કાચું મગજ હોય ફ્રેશ હોય એ ઇમ્પ્રેસ થાય, અને ઇમ્પ્રેસ જે ખોટી રીતે કરવામાં આવે તો માણસ દુઃખી થાય. અને
એના લીધે અત્યારે હાલ જે દિશાવિહીન યુથ છે એને પ્રોપર ડાયરેક્શન નહીં. યુઝ એન્ડ થ્રોની માનસિકતા સાથે કોઈને પાર્ટી બી એનો એવી રીતે ઉપયોગ કરતા હોય. હા, આપો હવે પ્રેસને કઈ એમને સવાલો જે હોય પ્રેસને. નમસ્કાર સાહેબ, બોલો જરૂર. આપણે તમે જે રીતે સ્ટાર્ટિંગમાં વાત કરી કે કુમારસિંહ વાત્સા સાહેબ જે રીતે સર્વે કર્યો તો ભરૂચ જિલ્લામાં 30-40% મહિલાઓ એવી છે કે જેમના હસબન્ડો નાની ઉંમરે હોય છે કે જે 27-28 વર્ષની લેડીઝો વિધવા થઈ જાય છે, બરાબર. તો આપના હિસાબે આખા ગુજરાતમાં કેટલા ટકાનો રેશિયો હશે અને જો દારૂબંધી ઉઠી જાય તો મૃત્યુઆંક કેટલો ઘટશે? WHO પ્રમાણે 32% ઇન્ડિયાની પબ્લિક 30% પ્લસ દારૂનું સેવન કરે છે, સોશિયલ ડ્રિંકિંગ કરે છે. તમારી માહિતી માટે સાહેબ, મેં ભરૂચનો દાખલો મેં કુમારસિંહના નામ સાથે મેં લીધેલો. એક જિલ્લામાં જો આવી લગભગ 70,000 થી 1,00,000 બહેનો હોય તો થોડીક સંખ્યામાં આગુ પાછું પણ આ રેશિયો આખા ગુજરાતમાં વધે છે. સાઉથ ગુજરાતમાં કેમિકલનું પ્રમાણ વધારે છે. ઉત્તર ગુજરાતમાં તમે કેમિકલ પીવા નહીં મળે, ત્યાં બીજું કંઈ નવસાર નાખે અને નવસારથી બનાવે લગભગ, એટલે એનો ઊંટ ભેગા કરે તો માણસ કાઠા કરે. એટલે આ રેશિયો ગમે આ નીતિના લીધે છે એ તો પાકું થઈ ગયું. આવી નીતિ બદલવી જોઈએ જેથી કરીને યુવા દર કારણ વગરનું બરબાદ થઈ જાય. ઓકે, વડોદરામાં આજે દારૂબંધી માટે યુવાનો સાથે ચર્ચા. મને થોડા દિવસ પહેલાં કેટલાક મિત્રો વડોદરાથી આવેલા, એમને મને ભૂતકાળમાં જે રીતે બહુ સારા પરિવાર સાથે પોલિટિકલી હિસાબ કિતાબ કરવા માટે દારૂબંધીની નીતિનો ઉપયોગ કરીને જાહેરમાં એમને બદનામ કરેલા અને એની જે અસર એમના ઉપર હતી કે ગુજરાતમાંથી અમારે આ કૃત્રિમ અને ભ્રષ્ટ આજની જે દારૂબંધીની નીતિ છે એમાં અમે ફેરફાર કરવા માગીએ છીએ. અને તમારી વાત અમે મીડિયાના માધ્યમથી એવી સાંભળેલી કે તમે પણ પોતે આજની આ દારૂબંધી હટાવવાના મતના છો, એટલે ખાસ અહીં આવ્યો છું. પિતા જે મિત્રોએ મને બોલાવ્યો એમનો હું આભાર માનું છું. અને આ રીતે ગુજરાતમાં હપ્તા રાજ ચાલે છે, કાયદોની વ્યવસ્થાની હાલત ખરાબ થાય છે અને આ નીતિના લીધે કરોડોની આવક જે જતી હોય છે આ બધાનો ઉપયોગ શિક્ષણ અને આરોગ્ય અને વગેરેમાં કરી શકાય એની સમજણ બધાના વચ્ચે કરેલી. એટલે વહેલા વહેલી તકે ગુજરાત સરકાર જો સમજદાર હોય તો આ નીતિનો પુનર્વિચાર કરવો જોઈએ. નહીંતર હું એવું કહેવા માગુ છું કે જે સરકાર પાસે બહુમતી હોય વિધાનસભાના ફ્લોર ઉપર આનો કાયદો પસાર થાય કે આજથી આ કાયદો બંધ કરવામાં આવે છે, નવો વૈજ્ઞાનિક કાયદો પ્રો પીપલ લોકો માટે સુખાકારી માટે એવો એનો અમલ કરી શકાય. એટલા માટે આજની દારૂબંધીની નીતિ એ નકામી છે, ભ્રષ્ટ છે, હપ્તા રાજને વધારનારી છે. માટે એને બંધ કરીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિની નીતિ યુવાધનને ધ્યાનમાં રાખીને લાવવી જોઈએ. આનાથી યુવાધન ડ્રગના રવાડે ચડી ગયું છે, ટુરિઝમ ખતમ થઈ ગયું છે, ટુરિઝમ વધારો થાય, યુવાધનનું ડ્રગ્સ બી બંધ કરી શકાય, વગેરે અનેક બીજા રસ્તા છે. જી બાપુ, ગાંધી વિચારો વચ્ચે કેવી રીતે દારૂબંધીનો છૂટ આપી શકાય? ગાંધી વિચારો દિલ્હીમાં કેમ નથી? ગાંધી વિચારો મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યાં કેમ નથી? ગાંધી વિચારો કલકત્તામાં કે કર્ણાટકમાં કેમ નથી? ગાંધીજી તો આખી દેશ અને દુનિયાના રાષ્ટ્રપિતા છે આપણા. જી બાપુ, જે રીતના આપ અહીંયા આવ્યા છો અને ખબર છે ગઈકાલે જ સરકારે નવરાત્રિ પર પ્રતિબંધ લગાવ્યો છે અને કીધું છે કે ખાલી આરતી કરી શકશે પરંતુ નવરાત્રિ કે શેરી ગરબા પણ નહીં થઈ શકે, પરંતુ ચૂંટણીમાં રેલીને મંજૂરી આપી. આ ડબલ સ્ટેન્ડર્ડ નહીં સારા. એક તો ઇલેક્શન મોડા કરવાની જરૂર હતી, ઇન્કલુડિંગ બિહાર પણ એમને કોઈપણ કારણસર ઇલેક્શન પહેલાં આપી દીધા. પોતાની અનુકૂળતા પ્રમાણે આજની શાસક પાર્ટી દિલ્હીમાં હોય કે ગુજરાતમાં એ પ્રમાણે નિયમો બદલતા, આવા નિયમો નહીં બદલવા જોઈએ. લોકોની આરોગ્ય સાથે ચેડા નહીં કરવા જોઈએ અને જે જે જેનાથી આ ચેપ પ્રસરે કોરોનાના લીધે લોકોના જાનમાલની સલામતી રહેતી નથી. માટે થઈને નવરાત્રિ હોય કે જે લોકોની માગણી પ્રમાણે સમજીને એમને કહેવું પડે કે આ સારું છે ને આ સારું નથી, ગરબા કરવા જોઈએ ને ગરબા નહીં કરવા જોઈએ, વારે ઘડીએ નીતિ બદલવી નહીં જોઈએ. બાપુ, આવનારા સમયમાં શું પ્લાનિંગ છે, કેવી રીતે આગળ વધવાનો? દારૂબંધીનો આપણે તમે જે મુદ્દો ઉઠાવ્યો એમાં આગળ હવે તમારો શું પ્લાનિંગ છે, કેવી રીતે શું? મારો વિચાર છે ગુજરાતભરમાં જે કંઈ લાયસન્સ હોલ્ડર મિત્રો છે અને જે આવું માને છે એમનું એક પબ્લિક ઓપિનિયન માટે ગુજરાતભરમાં એ લોકો ફરે, ગુજરાતની એક કમિટી બને, જઈને પછી આનું પ્લસ અને માઇનસ, એના ખરાબ પોઈન્ટ હોય તો એની બી વિશ્લેષણ કરે, સારી વાત હોય તો એ પણ કહે લોકોને, લેટ પીપલ ટુ રિયલાઇઝ, એમને ડિસાઇડ કરવા દો કે અમારા ભલા માટે શું છે. અત્યારે તો બધે ઢાંકેલું છે, અંડરગ્રાઉન્ડ બધું જ ચાલે અને કરપ્શન ને બીખ ને ભય ને પોલીસ પકડી જશે લઈ જશે ને અને છાપામાં આવે તો આખું પરિવાર બદનામ થઈ જાય. આ લોકો દારૂ પીવે છે ને?
દારૂ મંજૂરી શું કરવું જોઈએ સરકારે? જોઈએ તમારે જે હોય એને લાયસન્સ આપે છે. અત્યારે તો આખા ગુજરાતને લાયસન્સ આપ્યું છે એમ માનીને સ્ટ્રિક્ટલી કે આ આ સારું છે ને આ ખોટું છે એ પ્રમાણે કરવું જોઈએ. આજની નીતિ ખોટી છે. બધાએ કીધું કે અમે તો દારૂબંધીની નીતિના વિરોધમાં છીએ. સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિની નવી નીતિ લાવવી જોઈએ જેમાં કોઈ એના ઘરમાં પીવે કે બહાર પીવે તો એને 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 રાઈટ છે કે શું ખાવું શું પીવું એને નક્કી કરવા દેવું જોઈએ. સરકારે વચમાં નહીં રહેવું જોઈએ. હું તો ખાલ કરજણ અને ડાંગ અને કરજણ જવા માટે નીકળ્યો છું ને. વચમાં મિટિંગ હતી એટલે ખાસ બધાને મળવા આવ્યો છું. મારો પહેલો જ મારી વિધાનસભા આવશે તો વિધાનસભાના ફ્લોરમાં પહેલો કાયદો પસાર કરવાનો એ હશે કે આજની આ કૃત્રિમ અને ભ્રષ્ટ દારૂબંધીની નીતિ બદલીને વૈજ્ઞાનિક પદ્ધતિએ સારી નીતિનો અમલ થશે. એમાં પણ યોગ્ય રીતે કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.